ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે 17 ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાનું જિલ્લા કલેક્ટર બીકે કુમારે સત્તાવાર જાહેરાત કરી હતી. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર સહિતના તાલુકાઓમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ જવા પામ્યા છે, જ્યારે ડાંગ જિલ્લામાં સમગ્ર ગુજરાતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા ગીરાધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જ્યારે જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 17 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાનું કલેક્ટર બીકે કુમારે જણાવ્યું હતું. જ્યારે ભારે વરસાદના કારણે સુબીર તાલુકામાં એક વ્યક્તિ પાણીના વહેણમાં તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુમાં કલેક્ટર બીકે કુમારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો હતો. અત્યારે સવારે 6 વાગ્યાથી તો સાંજના 6 વાગ્યા સુધીમાં આહવા તાલુકામાં 68 મિલીમીટર, વઘઈ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, સુબીર તાલુકામાં 38 મિલીમીટર અને સાપુતારામાં પણ 108 મિલીમીટર જેટલો વરસાદ થયો છે. એકંદરે હવે વરસાદનું પ્રમાણ સાંજે 4 વાગ્યા પછી ઘટ્યું છે અને વઘઈ અને સુબીર તાલુકામાં વરસાદ નીલ છે. આહવા અને સાપુતારામાં ધીમી ગતિએ વરસાદ ચાલુ છે. ખાસ કરીને રોડ અંતરિયાળ વિસ્તારના 17 જેટલા રોડ ઓવરટોપિંગને લઈને બંધ કરાવવામાં આવેલા છે અને બંને બાજુ હોમગાર્ડને મૂકવામાં આવ્યા છે. પુલ નદી ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે એમાંથી રસ્તો ક્રોસ ના કરે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજો એક રસ્તો છે સ્ટેટ હાઈવે 174 નંબર, માનમોડી સુરગાણા રોડ, એ સવારે 10 વાગ્યાથી બંધ છે, અત્યારે પણ બંધ છે. એ પણ કોઝવે ઓવરટોપિંગને લઈને બંધ છે, પણ ઓલ્ટરનેટિવ રૂટ માનમોડી સુરગાણા હદગઢ સાપુતારા અવેલેબલ છે, એના દ્વારા જેને પ્રવાસ કરવો એ કરી શકે છે. ડાંગ જિલ્લાના લોકોને ભારે વરસાદમાં બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે અને સુબીર તાલુકામાં મોટી ઝાડદર ગામમાંથી સોનીરાવ શિવાભાઈ વાઘમારે ઉંમરવર્ષ 25 ધોધડ નદીમાં તણાઈ જવાથી એમને તણાઈ ગયા છે, એની શોધખોળની કામગીરી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રી દ્વારા ચાલુ છે. એ જ રીતે ધવલીધોળ ગામે એક મકાન ધરાશયી થયું છે, એમાં કોઈ જાનહાની થઈ નથી અને એની પણ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી દ્વારા થઈ રહી છે. એકંદરે ડાંગ જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, બધા અધિકારીઓ ફિલ્ડમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ આ એક જાનહાની સિવાય બીજો સંપૂર્ણ ડાંગ જિલ્લામાં શાંતિ પ્રવર્તી રહી છે.